બોર ખાઈને જે ઠળિયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ, એ જ ઠળિયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત રહેલી હોય છે. એટલે સંબંધ કોઈ પણ હોય, મતલબ નીકળી ગયા પછી એને નકામો ના સમજવો જોઈએ. કોઈ પણ વાતને સાબિત કરવામાં શક્તિની નહીં પણ સહન શક્તિની જરૂર પડે છે. માણસ કેવા દેખાય એના કરતાં કેવા છે એ મહત્વનું છે, કારણ કે સૌંદર્યનું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે. ગમતું હોય એ મળતું નથી ને મળે છે એ ગમતું નથી. ગજબ છે જિંદગીની રમતો, આવે જ્યારે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી. આજના સમયમાં જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે, કેમ કે સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતું નથી. સંબંધ માપવાના જીવનમાં કોઈ ત્રાજવા નથી હોતા, એ તો તમારું વર્તન જ કહી દે છે કે કોણ કેટલું કિંમતી છે. જે મળ્યું છે એમાં ખુશ છીએ વાલા, કેમ કે અમે જે જીવી રહ્યા છીએ એ હજી ઘણા લોકોનું સપનું છે. જીવનમાં એક વાત ક્યારેય ના ભૂલતા, જેણે તમને જીતતા શીખવ્યું એને હરાવવાના સપના ક્યારેય ના જોતા. સંજોગો સામે લડતા શીખો, આંસુ પીને હસતા શીખો. દુનિયામાં રહેવું હોય તો દુનિયાથી ડરો નહીં, દુનિયા તો દરિયો છે, આ દરિયામાં તરતા શીખો. જિંદગીમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય પણ એક સાચી લાગણીવાળી વ્યક્તિ મળે એટલે હિસાબ બરાબર થઈ જાય. હસીને જોવામાં અને જોઈને હસવામાં બહુ જ ફર્ક છે, પરિણામ બદલાઈ જાય છે અને ક્યારેક સંબંધ પણ. ખૂબ જ વિચારવા જેવું, વધતી જતી આ ઊંચી ઇમારતો કે ફળિયું શું રૂપાળું છે? ચકલીને પૂછો સિમેન્ટની છત કે નળિયું શું હૂંફાળું છે? બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે. એસીનું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.